नमस्कार मित्रों, आप जोई रहा है प्रकरण 5.2 नी अंदर चौथो ने पांचमो दाखलो थे। चौथा में एक है एनमु पद शोधो, पांचमा नी अंदर जे मांग्यु छे शोधशु। तो अहीं पदों की संख्या बे नी अंदर मांगी है, ये तमने जो 3, 8, 15 आप्युं छे तो केटलामुं पद 78 थाय एटले एनमु पद शोधवानुं छे। तो छेल्लुं पद 78 छे एटले टी एन अथवा ए एन जे के एने 78 आपणे कहीए। ए एटले प्रथम पद 3 छे, डिफरन्स तमने शुं थशे 8 में 3 बात करो एटले केटला थाय 5। पहेलो आ काम करी नाखवानुं, प्रथम पद डिफरन्स अने आ पेलू एन होय तो एन अने ए एन होय तो ए एन अथवा टी एन ए किंमतो मूकी दो। आगळ गईनुं ए ज छे, एक सूत्र आधारित दाखला, बे सूत्रथी शीखवानुं छे। आमां अमुक दाखलाओ छे एनामां ध्यान राखवानुं छे आपणे। एन एटले तमारी पासे छे ई मेळववाना छे, ओछा 1। डी तमे मेळव्या छे अहींया 5, 5 मूकी दो। अहीं टी एन एट्ले कि एनमो पद 78 छे, प्लस 3 एन माइनस 1 78 में 3 बात करो एट्ले 75 थाय। 5 गुणाकार में है हमें लीजिए भागाकार, 75 ભાગ્યા 5 એટલે 15 × 5 = 75, 15 - 1 છે હામે લઈ જાય એટલે વધતા થાય, 15 માં 1 ઉમેરો એટલે 16 થાય। તો આનું 16મું પદ છે ને 78 થાય। તમે આમાં આગળ વધો તો કેટલા કેટલાનો 5, 5 નો વધારો થતો જાય છે સીધો સીધો। તો અહીંયા 3માં 5 ઉમેરે એટલે 8 છે, 8માં 3 ઉમેર્યા એટલે અહીંયા આગળ અહીં ભૂલો છે 18 હશે। તો આ એડ કરે જવાનું છે આપણે, અને આખી એક સમાંતર શ્રેણી છે એ આપણને મળે, એનું પદ મળે। હવે દાખલો બીજો છે, પદોની સંખ્યા શોધો। તમને એ જો અહીંયા 7 આપી દીધા, ડિફરન્સ મેળવશો 17 માંથી 3 બાદ કરો એટલે 6 મળશે, અને એ એન એટલે કે આ તમને અંતિમ પદ છે એ પદ આપી દીધું। હવે આ સૂત્ર છે, આ એ એન બરાબર આપણે કેટલા મૂકશું અહીંયા 205। એ એ એટલે પ્રથમ પદ 7, એન તો કે મેળવવાના છે, ડિફરન્સ તમને આપી દીધો છે કેટલો છે 6, આ 205 છે એમાંથી 7 બાદ કરી નાખો બરાબર એન ઓછા 1 6। તો અહીંયા તમે 198 થઈ જશે, અહીંયા એન ઓછા 1 હવે 6 છે ભાગાકારમાં જશે એટલે એન ઓછા 1 198 ભાગ્યા 6, 6 વડે ભાંગો 6 × 3 = 18, 6 × 3 = 18। તો એન ઓછા 1 બરાબર કેટલા મળ્યા તમને 33, તો એન બરાબર કેટલા મળે 33 + 1 એટલે કેટલા હોય 34। બીજો દાખલો એ મેં ગણો લખ્યો, સમય નો જાય એટલા માટે, પ્રથમ પદ 18 છે, બીજું પદ 15.1 દ્વિતીયાંશ, ત્રીજું પદ 13 છે, અને અંતિમ પદ એનું એલ છે એ 47 એટલે ટી એનનું પદ છે। તો આ સૂત્ર મૂકી દીધું, આ પદની જગ્યાએ 47 કિંમત માઇનસ લખી, એની જગ્યાએ 18 લખ્યા, એનની જગ્યાએ એન ઓછા 1 મેળવવાના છે, અને ડિફરન્સ તમારી પાસે મળ્યો એ કેટલો મળ્યો તો એ 5 દ્વિતીયાંશ છે ડિફરન્સ છે આપણને મળે। તમે બાદબાકી કરશો એટલે ડી તમને મળી જાય બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરું। તો અહીંયા કિંમત મૂકી દીધી છે, 18 + છે સામે લઈ જાવ એટલે -18 થાય, આ કિંમત એમણે મૂકી દીધી, 18 બાદ કરો એટલે 47 માંથી 18 એ બેનો સરવાળો થાય એટલે -65 મળે, -5 દ્વિતીયાંશ અને 5 દ્વિતીયાંશ એન ઓછા 1 છે એમણે મૂકી દીધા, 5 દ્વિતીયાંશ છે એટલે એન ઓછા 1 અને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાય એટલે 2 ભાગાકારમાંથી ગુણાકારમાં જાય અને 5 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય, -2 ઉડી જાય, 13 × 5 = 65, 13 × 2 = 26 છે, 26 મળ્યા એન ઓછા 1 એટલે એન ઓછા 1 છે હામે લઈ જાવ તો વધતા 26 + 1 એટલે કેટલા થયા 27। આગળ તમે જે ગણ્યું એ જ આ 3 દાખલાઓની અંદર છે, આ વધુ દાખલાઓ તમને ખબર છે વારંવાર કહે છે તે તમને હવે મગજમાં આવી ગયું છે, એ સ્ટાન્ડર્ડ 10 મેથ્સ લખશે અને પટ્ટીમાં પણ લખેલું છે। ગમે તો ખાસ લાઈક સબસ્ક્રાઈબ કરો, ખાલી જોઈને આપણે જઈએ છીએ પણ આપણે આમાં પણ એક આપણી ફરજ બને છે કે આવું પણ એક કરીએ જેથી ખ્યાલ આવે અમને કે આ લોકોએ જોયો છે, તો એ અમારે એ અપેક્ષા નિસ્વાર્થ ભાવે બનાવેલી વાત છે કે આપ સુધી પહોંચે, આપ સફળતા મેળવો। આભાર।